દામનગર બાબરા તાલુકાના ગમા પીપળિયામાં 16 લાખના ખર્ચે સુવિધા પથમાર્ગ બનશે. મિયા ખીજડીયાને પીપળિયા ગામને જોડતો નવો સુવિધા પથમાર્ગનું ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા ખાતમુહૂર્ત. ભાજપ સુશાસનની વાત જંકશન ને જોડી દેવા માટેનું કામ ચાલુ છે. 3 પુલના કામ શરૂ થયા પછી એમનો પેવર થવાનો. તમારે સીધું જ રાખી દેવું હોય તો ચિત્તલથી તમે ભીલા જાઓ, ભીલાથી સીધા ખીજડીયા જંકશન અને ખીજડીયા જંકશનથી સીધું લાઠી જવાશે. એવી જ રીતે આ રસ્તા માટેની ભયંકર મુશ્કેલી હતી. એ નદીમાં પસાર થવા માટે મને રોજ બળેલથી પડ્યાથી ફોન આવ્યો કે વેદજીભાઈ તમે જુઓ તો ખરા, હમણાં થોડું ભૂમરું નાખીને સરખું કરે. હું પરેશભાઈ નાનાની સરખું કરું. સંકલનમાં મીટિંગ કર્યા પછી થોડું ભલાઈ એવું થઈ ગયું છે, સંતોષ નથી થયો. ફોટપુટ મુકામે થોડો ઊંચો ઉપાડીને ભવિષ્યમાં ગમે તેટલું પાણી કદાચ હોય, 2-3 ફૂટ પાણી હોય નદીમાં તો પણ મુશ્કેલી ન પડે એના માટેની અમારી મંજૂરીના સ્ટેજે છે અને આખે આખો સીસી રોડ બને, જેથી કરીને ગમણ પીપળિયાથી તમારે અમરેલી જવું હોય તો તમારી સાથે પ્રેમ રાખ્યો છે. કોઈ જાતનું રાજકારણ કર્યા વગર ગામે હંમેશા પ્રેમ રાખ્યો છે. તો જ આપણો ખીજડીયા જંકશનને જોડી દેવા માટેનું કામ ચાલુ છે. 3 પુલના કામ શરૂ થયા પછી એમનો પેવર થવાનો. તમારે સીધું જ રાખી દેવું હોય તો ચિત્તલથી તમે ભીલા જાઓ, ભીલાથી સીધા ખીજડીયા જંકશન અને ખીજડીયા જંકશનથી સીધું લાઠી જવાશે. એવી જ રીતે આ રસ્તા માટેની ભયંકર મુશ્કેલી હતી. એ નદીમાં પસાર થવા માટે મને રોજ બળેલથી પડ્યાથી ફોન આવ્યો કે વેદજીભાઈ તમે જુઓ તો. દામનગરના એગ્રાઉન્ડ જાગણી ખાતે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુધન આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજાયો. ડોક્ટર સિંગા, ડોક્ટર કશ્યપ સહિત અમરેલી ચિકિત્સકો દ્વારા ઇગ્રોડા ગાણ જાગીણા ખાતે પશુધન જાતિ આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજાયો હતો, જેમાં સ્થાનિક અગ્રણીઓમાં સરપંચ દિનેશભાઈ જસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પશુધન જાતિ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું અને પશુઓની ઓળખ સહિત તેના ઉપાર્જનની બાબતને પણ અવગત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ જાતિ પરીક્ષણ કેમ્પ પશુપાલક ખેડૂતો ઉત્તમ પશુપાલનથી આર્થિક ઉન્નત થવા ઉપરાંત પશુ ઉત્તમ જાતિનું સંવર્ધન સહિતની માહિતીથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.